સદગુરુ જ્યારે અમુક યુવાનો સમસ્યાઓ અથવા મુશ્કેલીઓનો સામનો કરે છે જેમ કે નિષ્ફળતા બ્રેકઅપ નુકસાન વગેરે ત્યારે સમસ્યાઓને ઉકેલવા અને ઉકેલો શોધવાને બદલે કેટલાક ડ્રગ્સ અથવા આલ્કોહોલ લે છે તેથી હું જાણવા માંગુ છું કે એવી કઈ એક આશા છે કે જેને વ્યક્તિ અંદરથી સંપૂર્ણ રીતે વિખરાઈ જાય ત્યારે પણ વળગી રહી શકે અહીં ઘણા તૂટેલા દિલ છે જેઓ તાળીઓ પાડી રહ્યા છે તો જ્યારે તે સંપૂર્ણપણે વિખેરાઈ જાય ત્યારે તે શું કરી શકે પ્રશ્ન એ છે કે શું તમે તમારી જાતને સંપૂર્ણપણે વિખેરાઈ દેવા માંગો છો પ્રશ્ન તે છે અને ઘણી વસ્તુઓ જે તમારા જીવનની શરૂઆતમાં કામ કરતી નથી આગળ જઈને તમે જોશો કે તે એક મહાન આશીર્વાદ છે જોવાની ઘણી રીતો છે ચાલો હું તમને આમ કહું આ ઓગણીસો એકતાલીસ માં થયું હતું આ તે સમયની વાત છે જ્યારે જર્મની અને યુરોપના કેટલાક ભાગોમાં નાઝી ચળવળ ઊભી થવાની શરૂઆત થઈ રહી હતી તો એક દિવસ ઓસ્ટ્રિયામાં જર્મન સૈનિકોનો સમૂહ આવ્યો અને લોકોના ઘરોમાં ઘૂસી ગયા તેમણે એક સમૃદ્ધ યહુદી કુટુંબનું ઘર તોડ્યું અને પુખ્ત વયના લોકોને લઈ ગયા બધું લૂંટી લેવાયું અને આ બે બાળકો એક બાર વર્ષની છોકરી અને આઠ વર્ષના છોકરાને લઈ ગયા તેમને રેલવે સ્ટેશન લઈ જવામાં આવ્યા આ નવેમ્બરનો અંત ડિસેમ્બર મહિના જેવો સમય છે જ્યારે ઠંડી ખૂબ જ વધી રહી હોય છે ટ્રેનો ન આવવાને કારણે તેમને ત્રણ દિવસ સુધી રેલવે સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા છોકરાઓ નાના છોકરાઓ તો છોકરાઓ છે તેમણે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું તો તેઓ ફૂટબોલ રમી રહ્યા હતા અને પછી અચાનક ટ્રેન આવી તે કોઈ પેસેન્જર ટ્રેન નહોતી તે કાર્ગો ટ્રેન હતી માલગાડી હતી તો જેવી ટ્રેન આવી ત્યારે સૈનિકો ત્યાં આવ્યા અને બધાને માલગાડીના ડબ્બામાં ધકેલી દીધા બધા જ બંધકોને બધા અંદર ગયા અને સાથે પેલો નાનો છોકરો અને છોકરી પણ અંદર ગયા પણ પેલો નાનો છોકરો તેના જૂતા પહેરવાનું ભૂલી ગયો તેણે તેના જૂતા બહાર મૂક્યા હતા અને તેઓએ તેને માલગાડીના ડબ્બામાં ધકેલી દીધો તેથી તે જૂતા વગર આવ્યો હેસ તેની બહેન બાર વર્ષની છોકરીએ તેના નાના ભાઈને જૂતા વગર આવતા જોયો અને તે તેના પર ગુસ્સે થઈ ગઈ તેણે તેના કાન આંબળ્યા બરોબરની ખીજવાઈ અને તેને એક લાફો માર્યો તેણે કહ્યું પહેલેથી જ આપણે પૂરતી મુશ્કેલીમાં છીએ અને હવે તું જૂતા વગર આવ્યો છે કારણ કે જર્મનીમાં શિયાળામાં જૂતા ન હોવા એટલે તમે તમારા પગ ગુમાવી શકો છો એટલે તે આ બાબત પર ગુસ્સે હતી આગળના સ્ટેશન પર છોકરા અને છોકરીઓને અલગ કરાયા ચાર વર્ષ પછી યુદ્ધ પૂરું થયા પછી તે શોધવા માટે બંદી શિબિરમાંથી બહાર આવી અને તેને ખબર પડી કે તેના નાના ભાઈ સહિત તેના પરિવારના સત્તર સભ્યો ગાયબ થઈ ગયા હતા કોઈ રેકોર્ડ નહોતો તેમની કોઈ નિશાની નહોતી તેઓ બસ ગુમ થઈ ગયા તેવા સમય પર એકમાત્ર વસ્તુ જે તેને પરેશાન કરતી હતી કે છેલ્લી ઘડીએ એણે એના ભાઈને જેવા શબ્દો કહ્યા હતા તે તેના ભાઈને પ્રેમ કરે છે પરંતુ છેલ્લી કેટલીક વસ્તુઓ જે તેણે તેને કહેલી તે એવી ભયંકર વસ્તુઓ હતી કે તે તેના મગજમાં ચાલતી રહી અને તેને પરેશાન કરતી રહી આ છેલ્લી બાબતો છે જે મેં મારા ભાઈને કહી હતી અને તે પછી હું તેને ક્યારેય જોઈ શકી નહીં તે ચાલ્યો ગયો છે તેણે પ્રતિજ્ઞા લીધી જો હું મારા જીવનમાં કોઈની સાથે વાત કરીશ તો હું એ રીતે બોલીશ કે જો આ મારો છેલ્લો શબ્દ હોય તો મને તેનો અફસોસ નહીં થાય આ એક વસ્તુએ તેના જીવનને એ રીતે બદલી નાખ્યું કે પછી તે યુનાઇટેડ સ્ટેટ્સ ગઈ બે હજાર છ માં તેનું અવસાન થયું તેણે ઘણા અસાધારણ કામ કર્યા તેણે એક હોસ્પિટલ બનાવી મને લાગે છે કે ક્યાંક શિકાગો નજીક તેણે એક સફળ જીવન જીવ્યું હું કહી રહ્યો છું કે જો તમે સૌથી ભયાનક પરિસ્થિતિઓમાંથી પસાર થાવ તો પણ કાં તો તમે એક સારા માનવી તરીકે તે અનુભવનો ઉપયોગ કરીને બહાર આવી શકો છો અથવા તમે તે અનુભવનો ઉપયોગ એક ખતરનાક ગડબડ બનવા માટે કરી શકો છો તેથી જ્યારે પણ કોઈ વસ્તુ તમને દુઃખ પહોંચાડે છે તમારી પાસે બે વિકલ્પો હોય છે તમે તમે કાં તો ઘાયલ થઈ શકો શકો છો છો અથવા સમજદાર બની આ તમારી પસંદગી છે તમારા જીવનની શરૂઆતમાં જેટલી વધુ વસ્તુઓ તમને દુઃખ પહોંચાડે તમારે તેટલા વધારે સમજદાર બનવું જોઈએ નહીં પરંતુ કમનસીબે મોટા ભાગના લોકો ઘાયલ બની જાય છે આ ફક્ત એટલા માટે છે કારણ કે તેમને પોતાની બુદ્ધિમત્તાને પોતાની વિરુદ્ધ ફેરવવા માટે એક બહાનું જોઈએ છે બસ ખાસ કરીને જો તમારી આસપાસની દુનિયા તમારી વિરુદ્ધ થઈ જાય શું તે ખૂબ મહત્વનું નથી કે તમારી બુદ્ધિમત્તા તમારા માટે ઊભી રહે